તુહલ સર્જાયું હતું. જે બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી અને જે સ્થળેથી ધુમાડા નીકળતા હતા તે સ્થળે ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા. જામનગરમાં અંબર ચોકડી પાસે વહેલી સવારે જમીનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગતા ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, જેથી સૌ પ્રથમ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા. જે ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું હતું અને ઓવરબ્રિજ બનાવતી ખાનગી કંપનીના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા. જેઓએ સ્થળ પર આવ્યા પછી તેમણે જાહેર કર્યું હતું કે બ્રિજનું કામ કરવા માટે PGVCL નું ટેમ્પરરી વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને તેનો વીજ વાયર અંડરગ્રાઉન્ડમાં પસાર કરાયો છે, જેમાં વાયર બ્રેક થવાથી શોર્ટ સર્કિટ થયાનું જાહેર કર્યું હતું. જે અંગે PGVCL ની સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ ઇજનેરને જાણકારી મળી હતી, જેથી તેઓએ તાત્કાલિક અસરથી વીજ ટુકડીને સ્થળ પર રવાના કરી દીધી હતી અને ખાનગી કંપની દ્વારા મેળવવામાં આવેલું વીજ જોડાણ કટ કરી નાખ્યું હતું. કંપની દ્વારા MCB સ્વિચ લગાવવામાં આવી ન હોવાની શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું છે.